أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي السلام عليكم ورحمة الله وبركاته। अपनी चर्चा सूरतुल काफ ऊपर चाली रही छे। मारा गया लेक्चर में हूँ तमने असहाबुल काफ नो किस्सो संभळावी। हवे आपणे तेनी आयतो तरफ नजर करिए ने अमुक आयतो आपणे डिस्कस करशुं। आया नंबर 11 11मी आयत में अल्लाह सुभानो व तआला कहे छे कि अमे तेओना कानों ने सील करी नाख्या अने तेओने तेज गुफा में वर्षों सुधी सोड़ी लीधा। जेवी रीते असहाबुल काफ जुल्म जमाना में अल्लाह पास पनाह मांगी एवीज रीते आखर जमाना मोमिनीन सेफ्टी माटे हिफाजत माटे पोतानी जात ने छुपावी नाखशे। बीजू के तेओ उपर घणुं जुल्म करवामां आवशे અને ત્રીજું પોતાના વિચારો દર્શાવી નહીં શકે ખુલ્લી રીતે। પછી આયા નંબર 13માં અલ્લાહ ફરમાવે છે, એ રસૂલ, આ કિસ્સાનો સાચો અહેવાલ અમે તમને જણાવશું। આ એવા યુવાનો હતા કે જેઓ પોતાના પરવરદિગાર ઉપર ઈમાન રાખતા હતા અને અમે તેમને વધુ ને વધુ હિદાયત આપતા ગયા। આ આયા આપણને અલ્લાહ ઉપરનો ભરોસો અને તેની હિદાયત તરફ ઇશારો કરે છે કે દુનિયામાં સારા અમલ પણ કરો તો અલ્લાહ ઉપર ઈમાન અને ભરોસો રાખો, બધી મુશ્કેલીમાં અલ્લાહની હિદાયત હશે। જેવી રીતે સૂરતુલ બકરાની આયા નંબર 257મી આયતમાં અલ્લાહ ફરમાવે છે, અલ્લાહુ વલિયુલ્લદીના આમનુ યુખરિજુહુમ મિનદ્દુલુમાતિ ઇલન્નૂર। જેઓ અલ્લાહ ઉપર ઈમાન રાખે છે તેઓને અલ્લાહ તકલીફોમાંથી કાઢી અને નૂર તરફ લઈ જાય છે, તેઓને હિદાયત આપે છે। હવે આ કિસ્સાની અમુક સ્પેશિયાલિટીઝ છે જે હું તમને જણાવવા માગું છું, આ પણ કુરાનની આયતોમાં જ છે। પહેલું કે આ જે ગુફા હતી, આ જે કેવ હતી, જેનું ઓપનિંગ હતું એ નોર્થ ડાયરેક્શનમાં હતું અને આ રોમ, આ જગા જે રોમ છે એ નોર્ધન હેમિસ્ફિયરમાં હતી, એટલે સૂરજનો તડકો એ કેવમાં અંદર સુધી નહોતો પહોંચતો। જો સીધો તડકો આ લોકો ઉપર પડત તો કદાચ તેઓના શરીર સુકાઈ ગયા હોત અને સડી ગયા હોત। ફક્ત જરૂર પૂરતું જ સૂરજની લાઇટ અને ગરમી આવતી હતી। અને આયા 17માં કહે છે, અને એ લોકો એક અંદરની એક મોટી જગામાં હતા, એટલે એવું લાગે છે કે આ જે કેવ હતી, ગુફા, એ ઘણી જ મોટી હતી અને અંદર એમાં જગા ઘણી હતી અને આ લોકો કેવની વચલી જગામાં હતા કારણ કે બહારના લોકોથી એ લોકો છુપેલા હતા, એટલે બહારે ત્યાં કોઈ પસાર થાય તો એ લોકોને ખબર ન પડે કે અંદર કોઈ સૂતું છે અને સૂરજના તડકાથી પણ એ લોકો ડાયરેક્ટ સનથી દૂર હતા। જ્યારે અલ્લાહ કોઈને હિદાયત આપે તો એની રહેમા પણ એના ઉપર ફેલાયેલી હોય છે। જેને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હિદાયત નથી હોતી તેને ક્યાંથી પણ હિદાયત નથી મળતી। ત્રીજું, એ લોકોની જે નીંદ હતી, સ્લીપ હતું, આ ઓર્ડિનરી નીંદ ન હતી। જો આપણે એ લોકો તરફ નજર કરીએ તો આપણે લાગે કે
એ લોકો જાગે છે, કારણ કે તેઓની આંખો ખુલી હતી પણ તેઓ ભર નિંદમાં સૂતા હતા. મુફસ્સિર લખે છે કે કદાચ આનું કારણ એ પણ હોઈ શકે કે કોઈ જંગલી જાનવર તેઓ ઉપર હુમલો ન કરી શકે, કારણ કે દેખાવમાં આપણે લાગે કે તેઓ જાગે છે. આયા નંબર 18માં કહે છે કે તેઓના શરીર સડી ન જાય વર્ષો સુધી, કારણ કે સૂતા હતા, તો તેઓ અમુક ટાઈમે જમણી સાઈડ પર પડખું ફેરવતા અને અમુક ટાઈમે ડાબી સાઈડ ઉપર પડખું ફેરવતા, કે જેથી શરીરનું લોહી એક બાજુ ન જામી જાય. પાંચમો, એ લોકોનો કૂતરો આગળના પગ લાંબા કરી અને એ કેવના એન્ટ્રન્સ હતું, દાખલ જ્યાંથી થવાનું હતું, એના ઉપર સૂતો હતો. જો આપણે આ આખા મંઝરને જોઈએ તો કદાચ આપણે ડરીને ભાગી જઈએ. આ આયા નંબર 18માં આલ્લાહ કહે છે. છઠ્ઠું, તેઓની નીંદ 309 વર્ષો સુધી ચાલી. ગામના લોકોને કેવી રીતે ખબર પડી? કારણ કે એ લોકો જ્યારે ઉઠ્યા તો એ લોકોને ભૂખ લાગી અને તેઓની પાસે 21ના રાજનો એક સિક્કો હતો અને 21 રાજા મરી ગયો, એને 300 વર્ષો થઈ ગયા. તો એ સિક્કા ઉપરથી ખબર પડી કે આ લોકો જરૂર 300થી ઉપર વર્ષો ત્યાં સૂતા હતા. આઠમો, અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું પાવર જુઓ. 300 વર્ષોથી વધારે લોકોને જીવતા રાખ્યા પણ કાંઈ પણ ખાવાનું વગર, અને ફરી એ લોકોને ઉઠાડ્યા. નવમો, આપણે દુનિયામાં ઘણા એવા હિસ્ટોરિકલ બનાવો, ઐતિહાસિક બનાવો જોઈએ છે પણ એની પછવાડે અલ્લાહની કુદરતનો આપણે ખ્યાલ નથી આવતો. અને દસમો, અસહાબુલ કાફનો કિસ્સો જ્યારે લોકોને ખબર પડી પણ એમાંથી એ લોકો લેસન્સ મેળવવાના બદલે શું કર્યું? ત્યાં એક ઇબાદત ખાનું બંધાવી નાખ્યું, એક મસ્જિદ બનાવી નાખી. હવે આપણે આ કિસ્સામાંથી અમુક કન્સ્ટ્રક્ટિવ અને ટ્રેનિંગ પોઈન્ટ્સ જોઈએ કે જે આપની રૂહને બુલંદી આપે. 21નું જે રાજ હતું તેમાં ઘણું જ ફસાદ અને કરપ્શન હતું અને તેનું જે વાતાવરણ ત્યાંનું હતું એ ઘણું જ પોલ્યુટેડ હતું. લોકોના વિચારો એ બાદશાહના ડરથી બદલી ગયા હતા. ઇન્સાનને અલ્લાહે અકલ આપી, અશરફુલ મખલુકાત બનાવ્યો. તે આવા વાતાવરણમાં કેવી રીતે પોતાની જાતને અલ્લાહના અઝાબથી બચાવી શકે? જે લોકોના દિલમાં અલ્લાહ ઉપર સાચું ઈમાન અને ભરોસો હોય તો તેઓના વિચારો પણ તમે જોશો કે ઇન્ડિપેન્ડન્ટ હશે, આઝાદ હશે અને તેઓ ત્યાં મેજોરિટીને નહીં ફોલો કરે. તેઓ પોતાના દામનને ગુનાહોથી બચાવશે. બીજું, એવા વાતાવરણમાં એ લોકો જરૂર ત્યાંથી હિજરત કરશે. ત્રીજું, આપણે જોઈએ કે આવા લોકોમાં કોઈ જાતનું ફખર નથી હોતું. રાજાના મિનિસ્ટર્સ હતા પણ એક શેપર્ડ સાથે એ લોકો બેસવા તૈયાર થઈ ગયા. એનો કૂતરો, જે શેપર્ડનો કૂતરો હતો, એ પણ એ લોકો સાથે ચાલ્યો અને કૂતરાએ એ લોકોની હિફાઝત કરી અને રસ્તો બતાવ્યો. હકના રસ્તા ઉપર કોઈ જાતના હોદ્દાઓ કે રેન્ક્સ કે દરજાઓની અસર નથી હોતી. બીજું, આપણે જોઈએ કે જ્યારે આ અસહાબો ઉપર ક્રાઇસિસ આવ્યો, કારણ કે ગામના લોકો હવે બહાર ભેગા થઈ ગયા હતા અને રાજા પણ ત્યાં આવી ગયો હતો બાદશાહ, તો શું કરે છે? એ લોકો ફરી દુઆ કરે છે અલ્લાહ પાસે. તો એક ગૈબી મદદ ત્યારે પણ આવી ગઈ. અને આ કિસ્સાની એક બીજી અદ્ભુત કમાણી આપણે જોઈએ કે બધા પાછા સૂઈ ગયા
અને લોકોની નજરથી ગાયબ થઈ ગયા. હવે આપણે આગળ વધીએ. હવે અહીંયા નંબર 23 અને 24 તરફ નજર કરીએ. લસ્માનુ તાલા ફરમાવે છે, વલા તકુલન લિશૈઇન ઇન્ની ફાઇલુન ઝાલિકા ગદન. અને આયા 24માં કહે છે, ઇલ્લા અન યશા અલ્લાહ વઝકુર રબ્બક ઇઝા નસીતા વકુલ અસા અન યહદીના રબ્બી લી અકરબ મિન હાઝા રશદા. અને કોઈ પણ વસ્તુની બાબતમાં તમે હરગિઝ એમ ન કહો કે કાલે હું તે કરીશ, સિવાય કે જો અલ્લાહની મરજી હશે તો હું જરૂર કરી શકીશ. અને જ્યારે કોઈ વાત ભૂલી જાઓ તો તારા રબને યાદ કર અને કહે કે આશા છે કે મારો રબ મને આના કરતાં પણ નજદીકનો રસ્તો દેખાડી દેશે. આ આયતમાં આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણે ભવિષ્યની વાતો તરફ નજર દોરવે છે. આપણે જોશું કે આજકાલ લોકો તેઓની જિંદગીમાં આવતીકાલ માટે મોટા મોટા પ્લાનિંગ્સ કરે છે. તેઓ એ વસ્તુને ભૂલી જાય છે કે તેઓનું જે પાવર છે આ દુનિયામાં એની એક હદ છે, લિમિટેડ છે. આ આયતોમાં અલ્લાહ લોકોને ટ્રેન કરે છે કે જ્યારે પણ તમે આવતીકાલની કે ભવિષ્યની વાત આવે તો કહો ઇન્શા અલ્લાહ, જો અલ્લાહની મરજી હશે તો, જેથી તે કામ જો કદાચ પૂરું પણ ન થાય કે બિલકુલ ન થાય તો તે શખ્સ જૂઠું નથી બોલતો. જેવી રીતે આપણે જોઈએ કે જ્યારે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામને સપનું આવે છે કે તે એના દીકરા ઇસ્માઇલને ઝબા કરે છે, અને જ્યારે નબી ઇબ્રાહીમ અલૈહિસ્સલામ નબી ઇસ્માઇલ અલૈહિસ્સલામને પૂછે છે કે તમને શું લાગે છે, તો નબી ઇસ્માઇલ શું જવાબ આપે છે, ઇન્શાઅલ્લાહ તમે મને સાબિરોમાંથી જોશો. અહીં નબી ઇસ્માઇલ અલૈહિસ્સલામની જિંદગીનો સવાલ હતો. આપણે દુઆ કરીએ કે આપણને પણ અલ્લાહ તૌફીક આપે કે જિંદગીના દરેક સમયમાં આપણે અલ્લાહ ઉપર ભરોસો રાખીએ. હવે આયા 25 અને 26મી સુરતુલ કાફમાં ઝિકર કરે છે કે એ રસૂલ, જે લોકો અમને આ અસહાબુલ કાફના કિસ્સાના બારામાં પૂછે છે કે તમને પૂછે કે કેટલા વર્ષો ગુફામાં રહ્યા, તો અલ્લાહ જવાબ આપે છે કે એ રસૂલ તમે તેઓને કહી દો કે આસમાન અને જમીનની બધી છુપી બાબતોનો જાણનાર અલ્લાહ છે, તેના સિવાય બીજો કોઈ હિફાઝત કરનાર નથી અને એની જે મહાનતામાં એનો કોઈ ભાગીદાર નથી. આ સૂરતુલ કાફ આપણે જોઈએ તો એ 4 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી કુરાન ઉપર નસીહતો અને ત્યારબાદ અસહાબુલ કાફનો કિસ્સો. બીજા ભાગમાં કુરાન એક કામિલ કિતાબ છે, તેના બારામાં અલ્લાહ ઝિકર કરે છે. અને ત્યારબાદ 2 ગાર્ડનર્સનો કિસ્સો છે, 2 બાગબાનનો કિસ્સો. ત્રીજા ભાગમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ દુનિયા અને આખેરાની જિંદગી ઉપર ઝિકર કરે છે અને ત્યારબાદ 2 સ્ટોરીઝ રિલેટ કરે છે. એક છે નબી મૂસા અલૈહિસ્સલામ અને નબી ખિઝરનો કિસ્સો, અને બીજું ઝુલકરનૈનનો કિસ્સો. અને ચોથા ભાગમાં જન્નત અને જહન્નમના બારામાં ઝિકર કરે છે. આ ચારે ભાગો, આ ચારે ખુતબાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. હમણાં સુધી આપણે પહેલું ભાગ ડિસ્કસ કર્યા કે જેમાં અલ્લાહ કુરાનનું ઇમ્પોર્ટન્સ સમજાવે છે અને ત્યારબાદ અસહાબુલ કાફનો કિસ્સો. હવે આપણે વળીએ બીજા ભાગ તરફ.
આયા નંબર 27માં અલ્લાહ કહે છે વતલુમાં ઓહિયા ઇલૈકા મિન કિતાબિન રબ્બિક લા મુબદ્દિલ લિકલિમાતિહી વલન તજિદ મિન દુનિહી મુલ્તખદા. અને તારા પરવરદિગારની કિતાબમાંથી એ રસૂલ તારા તરફ જે વહી નાઝિલ કરવામાં આવી છે તે તું પડ્યા કર. આ કિતાબના બોલને બદલનાર કોઈ નથી અને તેના સિવાય તને પનાહનું સ્થાન પણ બીજે ક્યાંય નહીં મળે. અને આયા 28માં કહે છે વસબિર નફસક મઅલ્લદીના યદઉના રબ્બહુમ બિલગદા વલઅશી યુરીદુના વજહહુ વલા તઅદુ ઐનાકિ અન્હુમ તુરીદુ ઝીનતલ હયાતી દુનિયા ولا تطع من اغفلنا قلبه عن ذكرنا واتبع هواه وكان امره فرطا. અને તે લોકોનો સાથ આપતો રહે કે જેઓ સવાર સાંજ પોતાના પરવરદિગાર પાસે દુઆ માંગે છે અને તેની જ ખુશીની ઈચ્છા રાખે છે. અને એ રસૂલ તારા રહમતની નજર તેમના તરફથી તારી ફરી જવા ન પામે કે જેથી તું દુનિયાની જિંદગીની શોભાને આશા રાખનારો થઈ જાય અને તે શખ્સના જેવો ન થા કે જેના મનને અમારી યાદથી અમોએ ગાફિલ બનાવી દીધું છે અને તે પોતાની મરજીથી જેમ ફાવે છે તેમ કરે છે અને તેમનો મામલો હદ વટાવી ગયો છે. હવે આપણે જોઈએ કે આ બે આયતો ક્યારે નાઝિલ થઈ. એ વખત રસૂલે ખુદા મસ્જિદે નબવીમાં બેઠેલા હોય છે અને એના અસહાબો સલમાન ફારસી, અબુઝર, સુહેલ વગેરે તેઓ બેઠેલા હોય છે. ત્યાં તો જોઈએ છે કે અમુક માલદાર અરબો દાખલ થાય છે. એ લોકો આવીને કહે છે યા રસૂલલ્લાહ, આ લોકો જે તમારી નજદીક બેઠા છે તેઓને તમે દૂર કરી નાખો કે જેથી આપણી મીટિંગ થઈ શકે. જ્યાં સુધી આ લોકો બેઠા છે તો અમારા સ્ટેટસને, અમારા હોદ્દાને ખિલાફ છે અને આ જગા મીટિંગ માટે અમને સુટેબલ નહીં થાય. ત્યારે આ આયતો નાઝિલ થઈ કે આ લોકોની ખોટી ખોટી વાતોમાં એ રસૂલ તમે નહીં આવી જતા. તમે હંમેશા આ તમારા વફાદાર અસહાબો જેઓ નિખાલસ છે સલમાન અબુઝર સાથે જ મીટિંગ ભરજો. દરેક ઇન્સાનની કિંમત એના માલ કે હોદ્દા થકી નથી થતી. હવે આપણે જોઈએ કે ખરા મોમિનિન સાથે બેસવામાં શું ફાયદો છે આ દુનિયામાં. એમાં ઘણા ફાયદાઓ છે. પહેલું તો જ્યારે પણ મોમિનિન સાથે તમે બેસો, જો તમે ફ્રેન્ડ્સ હો પણ એ લોકો અલ્લાહ ઉપર ઈમાન રાખતા હોય, ભરોસો હોય, તો તમે જોશો કે એ લોકો એકબીજાને કુરાનની આયતો યાદ અપાવે છે અને અલ્લાહની યાદને દિલમાં તાજી કરે છે. બીજું, આ લોકોના સાથ થકી તમે કદી નમાઝને નહીં ભૂલો અને કુફર તરફ પણ નહીં વળો. ત્રીજું, જો આપણે બધાથી આ લોકોથી દૂર રહીએ અને એકલા જ રહીએ તો આ દુનિયાની લઝતોમાં આપણે ખોવાઈ જવાનો ડર છે. ચોથું, આવા લોકો ચાલું તમે જોશો તો અલ્લાહનું નામ એ લોકોની જબાન ઉપર હશે અને એ લોકો બુરાઈથી દૂર રાખશે અને રાહે રાસ્ત ઉપર લોકોને દોરવશે. પાંચમું, આવા લોકોના ઇલ્મથી ફાયદો પહોંચશે. અને છઠ્ઠું, ખુશી, સુકૂન, તકવા, ભરોસો અને હિફાઝતનું વાતાવરણ ફેલાઈ જશે. સૂરત તૌબા આયા નંબર 71માં અલ્લાહ ફરમાવે છે મોમિનીન મરદો તથા સ્ત્રીઓ એકબીજાના ફ્રેન્ડ્સ છે. તે લોકો હંમેશા હક તરફ લોકોને દોરવે છે, કુફળથી લોકોને અટકાવે છે, નમાઝને કાયમ કરે છે અને સખાવત કરે છે અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તથા રસૂલના ફરમાનોને માને છે.
આ લોકો ઉપર અલ્લાહની રહેમા બરસશે અને અલ્લાહ ઘણો જ મહાન અને હિકમતવાળો છે. અને કાફિરો સાથે જો બેસશો તો શું થશે? તો આવા લોકો હંમેશા અલ્લાહના હુકમો તરફ એક જાતનું એટેક કરશે, ખોટી વાદ વિવાદમાં તમારી સાથે ઉતરશે, અને બીજા લોકો જે મોમિનીન હશે એ લોકોની મશ્કરી કરશે. અને તમે જોશો કે આવા લોકોનું ઈમાન ઘણું જ વીક હોય છે. હવે આવતા વખતે હું તમને આ બે બાગબાનની સ્ટોરી કરીશ. આજે ફક્ત એક સ્ટોરી કરીશ અને આજનું ટોકને પૂરું કરીશ. કે એક વખત એક માણસ ન્યૂઝપેપરમાં વાંચતો હતો અને એની નજર તે છાપાના ઓર્બિચ્યુરી કોલમ ઉપર પડી. ઓર્બિચ્યુરી એટલે હમણાં તો હવે બધું સોશિયલ મીડિયા ને બધું હવે ફોનમાં ને કોમ્પ્યુટર પર ઉપર આવી ગયું, પણ તે જમાનામાં જ્યારે બધા મેગેઝિન્સ અને છાપાઓ નીકળતા હતા તો એમાં એક ઓબિચ્યુરી કોલમ એટલે જ્યાં ઓલું લિસ્ટ હોય કે જે માણસો મરી જાય એ લોકોનું નામ આવતું હતું. તો હવે આ માણસ જે વાંચતો હતો એ જ્યારે ઓબિચ્યુરી કોલમમાં જુએ છે તો એ પોતાનું નામ ત્યાં વાંચે છે. એ તો અજબ થઈ જાય છે, પોતાના હાથને જરાક મારે છે જાણવા માટે કે હું ક્યાં છું, હું જીવતો છું કે મરી ગયો છું. જ્યારે એને ખાતરી થઈ ગઈ કે એ સાચે જીવે છે તો હવે એ ઓબિચ્યુરીમાં વાંચે છે કે જોઉં તો ખરા કે લોકો એના બારામાં શું લખે છે. એ ઓબિચ્યુરીમાં પહેલું નામ એનું હોય છે અને એની નીચે લખેલું હોય છે ડાયનામાઇટ કિંગ ડાઈસ. હવે આ જે માણસ હતો એણે ડાયનામાઇટની શોધ કરી હતી, તો એની નીચે લખેલું હતું ડાયનામાઇટ કિંગ ડાઈસ અને પછી લખેલું હતું આ માણસ મોતનો વેપારી હતો. એને મનમાં ખ્યાલ આવ્યો કે જ્યારે હું મરી જઈશ તો દુનિયા મને આવી રીતે યાદ કરશે, એ નક્કી કરે છે કે મને મારી જાતને બદલાવી નાખવું છે. એ દિવસથી તે તરત જ પોતાના અખલાકને પીસ તરફ વાળી નાખે છે. પીસ એટલે જ્યાં જ્યાં ફસાદ હોય ત્યાં મદદ કરે, શાંતિ એટલે જ હદ સુધી કે એને જેટલું એનાથી બની શક્યું એણે કમિટીઝ ફોર્મ કરી અને દુનિયાભરમાં એને એક જાતનું પીસ, એક જાતની શાંતિ ફેલાવવાની કોશિશ કરી. અને એટલો પ્રખ્યાત થઈ ગયો કે એના નામનું આજે એનું નામ હતું આલ્ફ્રેડ નોબલ. કે આજે તમે જોશો તો દર વર્ષે એના નામનું એક પ્રાઇઝ આપવામાં આવ્યું છે. કોને? કે જે લોકો માનવ સેવા કરે છે, જે લોકો હ્યુમેનિટેરિયન એક્ટ્સ કરે છે, લોકોને મદદ કરે છે, તેઓને આપવામાં આવે છે. જેવી રીતે મધર થેરેસાને એક વખત નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું કે જેણે આટલો વખત કલકત્તાના શહેરમાં એણે આટલી લોકોની સેવા કરી. જેવી રીતે આલ્ફ્રેડ નોબલ પોતાની જિંદગી તરફ નજર કરી એવી રીતે આપણે પણ આપણી જિંદગી તરફ નજર કરીએ. લોકો આપણી પછવાડે શું બોલશે? લોકો આપણે માન અને મોહબ્બતથી યાદ કરશે? લોકો આપણને મિસ કરશે? હદીસુલ કુદ્સીમાં અલ્લાહ ફરમાવે છે અલ મૌતુ યક્શિફુ અસરારકા. મોત જ્યારે આવે છે, મોત તો તમારા કેરેક્ટરને એ જાહેર કરે છે. બસ આખિરમાં દુઆ છે કે અલ્લાહ આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. જ્યાં જ્યાં મુસલમાનો ઉપર જુલ્મ થઈ રહ્યું છે અલ્લાહ પાસે દુઆ કરે કે અલ્લાહ તું તારી ગૈબી મદદને મોકલ, આપણા જમાનાના ઇમામને ઝુહુર કરે ને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉન અલીમ.
वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।